જામનગર જિલ્લા સહકારી ડિસ્ટ્રિક્ટ બેંકમાં ભાજપનો કબજો. ચૂંટાયેલા તમામ હોદ્દેદારોને કાર્યકરોએ શુભેચ્છકોએ સન્માનિત કર્યા. મહેસૂલ સેવા સદન ખાતે પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં ચૂંટણી યોજાઈ. જામનગર સહકારી બેંકનો વર્ષે કરોડોનો વહીવટ છે. આમ તો સહકારી ક્ષેત્રમાં એવું કહેવામાં આવતું હોય છે કે તેમાં પ્રત્યક્ષ રાજકારણ હોતું નથી, પરંતુ પરોક્ષ રીતે રાજકારણ ચાલતું અને તે પણ પક્ષ પ્રેરિત હોય છે તેવું કહેવાય છે. એવામાં જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક એટલે કે જિલ્લા સહકારી બેંકનો વાર્ષિક કરોડોનો વહીવટ છે અને આ બેંકને લઈને આંતરિક અને બહારથી ઘણા આક્ષેપો ભૂતકાળમાં થઈ ચૂક્યા છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાજકારણમાં મહત્ત્વની માનવામાં આવતી જામનગર જિલ્લા સહકારી ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન, વાઇસ ચેરમેન સહિતની ચૂંટણી આજે મહેસૂલ સેવા સદન ખાતે યોજાઈ હતી, જેમાં ચેરમેન પદે પીએસ જાડેજા અને વાઇસ ચેરમેન પદે રાજુભાઈ વાદી ચૂંટાઈ આવ્યા છે, તો એમડી તરીકે લુણાબા ચૂંટાઈ આવ્યા છે. ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં કુલ 14 સભ્યો ચૂંટાયેલા છે, જેમાં જામનગર ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજી પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમસિંહ ચનિયારા, માજી મંત્રી મુરુ બેરા, પૂર્વ વાઇસ ચેરમેન પ્રવીણસિંહ ઝાલા, બળવંતસિંહ જાડેજા, ખંભાળિયા માર્કેટિંગ એડના ચેરમેન પીએસ જાડેજા, લુણાભા અગ્રણી ઉદ્યોગપતિ જીતુભાઈ લાલ, પૂર્વ ચેરમેન અશોકભાઈ લાલ, મેરગ કાના ચાવડા, રાજુભાઈ વાદી, હેમંત ખવા, પૂર્વ વાઇસ ચેરમેન જીવણભાઈ કુંભારવાડિયા, ઇલેશ પટેલનો સમાવેશ થાય છે. હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર.